कांता लग्न पहला तुम्हें वेरा वाटर था ना हाँ पर आज अचानक तुम्हें क्यों पूछू ने लग्न पहला तो युवानी करता पर उधर खूबसूरत है युवानस पतली है पर अभी ने हाँ तो हवत ने तेरा तो तुम्हें मने पसंद करी थी तो हम तो नहीं हम पूछ रहे कि लग्न पहला तारे कोई साथ है आड़ा से बनना तो ने अतः मैं सुन बोलो सो तुमने कहीं भान भान चे अने अतः मैं सुन मान जू चे लग्न पहला वेरा वर रहता था ने लग्न पहला तू सुंदर रहती ने अने एक पन आटला वर्ष है तुमने थाई शो गायो चे अपना अपना दिक्रो हमना वेरा वाला दियो तो ने हाँ तेरे ने एक छोकरी ने जोए अने ये ना फोटो होते न पढ़ने लायक वर्ष है असर अपने आशा जेविस देखा है से अने एडे मने तेरा फोटो बताए वो अने ये असर अपने आशा जेविस है ने कांता जेवा ने ये साचू कही दे तारा शूट वो करती थी पहला ये जेवा ये साचू कही दे तुम तारे अने जो साचू कही इसने तो वो तने माफ कर दे सचु पर जो खोटू बोली मारी समय अनु परिणाम सारू नहीं आवे बस तुमने आटला वर्षे पर मारा पर भरोसा न थी अने आ बधु शू तमे मांड्यू छे कदाच वेरावळ मां आपणी दीकरी आसानी जेवी दी छोकरी होय तो मैं मारो शू मत अने मने आवा आवा सवाल करवानी तमारी हिम्मत केवी रीते थई अरे पण ये असल आपणी आशा जेवी ज देखाय छे एटले पूछू छू हे भगवान तमे केम आम करो छो कदाच आशा जेवी देखाय छे एनो मतलब तमे मारा मारू चरित्र खराब छे तमे एम केवा मांगो छो अने बीजी वात કે લગ્ન પહેલા અમે વેરાવળમાં રહેતા હતા પણ લગ્ન પછી તો ક્યારે હું વેરાવળ ગઈ નથી હા પ્રસંગો સાથ જવાનું થયું હોય અને તમે છી અરે દૂર તું કહે છો કે લગ્ન પહેલા અમે વેરાવળ રહેતા હતા અને પછી તમે સુરત રહેવા આવ્યા મને તો એમ લાગે છે એ જ કારણે તમે સુરત આવી ગયા છો ત્યાં તમે કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહ્યા હોય બસ બહુ થયું તમે આમ એલફેલ નહીં બોલો તમે ગમે તેમ નહીં બોલો અને જાણ્યા વગર કોઈ પણ વાતનો નથી પાયો નથી વાત અને તમે ડાયરેક્ટલી મારી ઉપર આરોપ નાખો છો કે આશા જેવી દીકરી હતી તો તારા ત્યાં કોઈની સાથે આડા સંબંધ હતા અરે પણ હું એ વિચારું છું તો પછી છોકરી આશાની એમ શકલ હોઈ શકે એની શકલ કેમ આશા જેવી જ દેખાય છે અરે એમ કહેવાય છે કે આખી દુનિયામાં એક જ શકલવાળા સાત વ્યક્તિઓ હોય છે અને કદાચ હોઈ શકે એ છોકરીનો ચહેરો પણ આપણી દીકરીની જેમ મળતો હોય આ બધી તું કહે છો ને એક જ દુનિયામાં સાત વ્યક્તિ હોઈ શકે એ તું તારું પાપ છુપાવવા માટે કહે છે ભલે તું મને કહે નહીં બાકી તું મારાથી નક્કી કંઈક વાત તો છુપાવે જ છે અરે હું કોઈ વાત નથી છુપાવતી અને તમારાથી વાત છુપાવીને મને મળવાનું શું એ તો કયો તારી જિંદગી તને ખબર છે જો હું સાચું કહી દે ને તો આ મને ઘરની બહાર કાઢી મૂકશે અને તું તને પોતાને બચાવવા માટે મારી સામે ખોટું નાટક કરે છે આ બધું અરે મેં કોઈ ખોટા કામ નથી કર્યા અને શું તમે આ સવાર સવારમાં મંડી પડ્યા છો અને એક વાત તું કાન ખોલીને સાંભળી લે જ્યાં સુધી તું સાચું નહીં કરે ત્યાં સુધી હું તારી સાથે કોઈ સંબંધ નહીં રાખું આજથી તારે અને મારે સંબંધ પૂરા મારે તારી કોઈ વાત નથી સાંભળવી પણ મારી વાત સાંભળો ને તમે મારે સાંભળવી જ નથી તારી વાત હે ભગવાન આશા જેવી દેખાતી છોકરી અને આમના મગજમાં શું ભૂત ઘર કરી ગયું છે સમજ જ નથી પડતી આટલા વર્ષોમાં પહેલી વાર મારા પર આવો આરોપ રોહન તમે છોકરીનો ફોટો પપ્પાને બતાવીને બહુ ખોટું કર્યું છે પપ્પાને ફોટો નહોતો બતાવવાનો હા તારી વાત સાચી છે પપ્પાને ફોટો બતાવીને બહુ મોટી ભૂલ કરી છે પપ્પા અને મમ્મી વચ્ચે બહુ મોટી અનબન થઈ ગઈ છે હા ભાઈ એ બંને એકબીજા જોડે બોલતાય નથી પેલા કેવું હતું ખબર છે ને બેને એકબીજા સાથે બોલ્યા વિના ચાલતું પણ નહીં અને મારા જેવી કોઈ બીજી છોકરી હોઈ શકે તમારે વાત છે ને ભૂલી જવાની હતી ફોટો શું કામ પાડ્યો તમે ફોટો પાડ્યો ને એ જ ભૂલ છે પણ મને શું ખબર હતી કે આ નાની વાત એટલી મોટી બની જશે મેં તો ખાલી જસ્ટ કહેવા માટે એમ જ ફોટો બતાવ્યો કે જો સેમ ટુ સેમ છોકરી છે પણ મને તો બધું ઊંધું કરી નાખ્યું તમે જે ફોટો બતાવ્યો ને એની સેમ ટુ સેમ એનો ફેસ આપણા આશાબેન જેવો હતો એટલે પપ્પાને ડાઉટ જાય છે મને તો હવે સમજાતું નથી કે હવે શું કરવું જોઈએ આ સમસ્યાનો ઉકેલ કઈ રીતે લાવો
પપ્પાને કઈ રીતે મનાવવા હવે? હા પણ પપ્પાને પણ સમજવું જોઈએ હો, હવે આ ઉંમરે આવી બધી વાતો મનમાં લેવાય ખબર બી ન પડે એમને કે આવું હોય, આટલા વર્ષથી કાંઈ ન થયું, હવે આ બધું આવ્યું ને એમાં જોજે મોટી તરાડ પડવાની છે પાક્કું। 30 વર્ષથી બંને જોડે રહે છે અને 30 વર્ષથી કાંઈ ડખો નહોતો, કાંઈ બી અનબન નહોતી અને બધું સરસ ચાલતું હતું, પણ એક આ ફોટાને લીધે એ પહેલાંનું બધું ભૂલી ગયા। અને શું પપ્પાથી પણ કંઈ ભૂલ નહીં થઈ હોય જીવનમાં? ક્યારેય ભૂલ કરી જ નહીં હોય તો શું મમ્મી એમની જોડે આવું કરે, બાધે તેની જોડે આટલી મોટી અનબન થાત? એવી વાત નથી આશાબેન, હરેક પુરુષમાં આવી એક ખામી હોય જ તે। પુરુષને છે ને એની વાઈફ બીજા કોઈ પુરુષ સાથે વાત કરે ને તો બી નથી ગમતું, અને એ ભલે ગમે એની સાથે વાતો કરે, બીજી સ્ત્રી સાથે વાતો કરે, એને નથી દેખાતું, પણ જો એની આ વાઈફે બીજા જોડે વાત કરી ને એટલે પૂરું। યાર શું તમે બંને વાતો કરવા લાગ્યા, આ બધી વાત મૂકો અને આનો કોઈ રસ્તો કાઢો, હવે શું કરશું આપણે? રોહન આનો હવે એક જ રસ્તો છે, તમે ફરીથી વેરાવળ જાઓ અને એ છોકરીને અહીંયા લઈ આવો। એ છોકરી જો પપ્પાને કહેશે ને કે એ બીજાની છોકરી છે તો જ પપ્પા માનશે। હા ભાઈ આઈડિયા સારો છે, આમ જ કરવું જોઈએ। જો એ છોકરી અહીંયા આવીને કહેશે ને પપ્પાને તો પપ્પાને પણ ખબર પડશે, પણ મને એવું લાગે છે ને હજી એની ઉપર પપ્પા ઘણા ડાઉટ કરશે કોની છોકરી છે, કેમ છે, શું છે। તમારી રીતના છોકરીને બધી પરિસ્થિતિ સમજાવજો અને વાત કરજો આવી રીતના છે, એટલે અહીંયા આવી જાય અને બધી વાત છે ને સોલ્વ થઈ જાય તો જ કાંઈક આગળ રસ્તો થશે। અરે હા, એ છોકરીને મળે ત્યારે કહેતી હતી કે હું 10 તારીખે સુરત આવવાની છું। આજે 10 તારીખ છે ને? હા એ આવી ગયા છે અને એણે મને સરનામું પણ આપ્યું હતું, હું ક્યાં ચેક કરી આવું, એ લગભગ ત્યાં જશે। હા કદાચ આવી હોય ને તો અહીંયા લઈ આવો, પણ એ છોકરી તો તમારા માટે અજાણી છે, તમે એને લેવા જશો તો શું એ તમારી સાથે આવશે? હા આ વાત સાચી છે, પણ ભાઈ મેં તમને કહ્યું ને એને આપણા ઘરની બધી પ્રોબ્લેમ્સ કહેજો કે આવું થયું છે અને મારા ઘરમાં આવા ઝઘડા થાય છે, તો પછી એને સમજાઈ જશે કે એની લીધે જો આવું બધું થતું હોય તો એને અહીંયા આવવું જોઈએ, બસ તમે આ પ્રમાણે જ કરો। ઠીક છે હું અત્યારે જાઉં છું છોકરી પાસે, એને આપણે બધી પ્રોબ્લેમ્સ કોને મનાવવાની કોશિશ કરું, એ આવે તો સારું। પણ હજી મને બિલીવ નથી થતું કે આવું કેવું હોઈ શકે, બે છોકરી અલગ અલગ ઘરની હોવા છતાં એક જ શકલ ધરાવે છે, એ પણ સેમ ટુ સેમ। હું પણ કેટલા દિવસથી એ જ વિચાર કરું છું કે આ કઈ રીતે બની શકે। ભાઈ એ બધું વિચારવાનું પછી કરજો, અહીંયા વાત છે ને હાથમાંથી નીકળી જાય એની પહેલા તમે જાઓ, એનું નિવારણ આપણે પછી લાવશું। ઠીક છે હું અત્યારે જ જાઉં છું। ભાભી મને છે ને બહુ ચિંતા થાય છે, એ છોકરી અહીંયા આવશે તો ખરી ને? હા હા આવશે આવશે, તમે ચિંતા નહીં કરો। ચિંતા તો થાય ને, તો જો ને ઘરમાં કેટલો ઝઘડો થઈ ગયો છે, ભાઈનો વાત છે આમાં ભાભી, આ વખતે તમે ન કહેતા કાંઈ પછી। બોલો ભાભી, કેમ તમે મને ફોન કરીને બોલાવ્યો, મેં કામ હતું? મહેશભાઈ મારે તમને વાત કરવાની છે। હા હા કરો ને, શું થયું? અરે તમને ખબર છે મહેશભાઈ, આ થોડા દિવસ પહેલાં છે ને રોહન વેરાવળ ગયો હતો એના બોસ સાથે મિટિંગમાં, અને એને ત્યાં આગળ આપણી આશા જેવી સેમ ટુ સેમ કોઈ છોકરીને છે એ ફોટો પાડીને તમારા ભાઈને બતાવ્યો, અને તમારા ભાઈ એવી શંકા કરે છે કે લગ્ન પહેલાં હું ચરિત્રહીન હતી અને એ સમજવા તૈયાર નથી ને। હું વાત કરો છો બાબા? હા હું સમજાવી સમજાવીને થાકી ગઈ, અને રોજ નવા ઝઘડા રોજ નવા ઝઘડા, અને આ બધું જોઈ જોઈને કંટાળી ગઈને પછી ના છૂટકે મારે તમને ફોન કરીને અહીંયા બોલાવવા પડ્યા। ખરેખર હું બહુ જ કંટાળી ગઈ છું, કંઈક સમજાવો તમારા ભાઈને। મતલબ મોટા ભાઈ શંકા કરે છે તમારી ઉપર, એવું ને? અરે શંકા તો દૂર, તમને ખબર છે રોજ સવાર થાય ને રોજ નવા મેણા ટોણા રોજ નવા મેણા ટોણા, મને કહે છે લગ્ન પહેલાં તારું ત્યાં કોઈની સાથે લફડું હશે અને આ એનું સંતાન હશે અને તું છોડીને આવી રહીશ। હા કેવા કેવા શબ્દો બોલે છે, આટલા વર્ષના લગ્ન જીવનમાં પહેલી વાર હું આ બધું વસ્તુ જોઈ રહી છું। ભાભી તમે મને વાત કરીને એટલે હવે મારે એને કહેવું તો પડશે, પણ હવે નાનો ભાઈ છું અને એને કહીશ ને તો એને એમ થાય કે નાનો ભાઈ મને કહે છે, મારે શું કરવું ને, થોડુંક અઘરું તો છે ભાભી।
પણ આ વાત એવી છે કે અરે વાત કરવી પડશે. હા મહેશભાઈ, તમે એક વખત શાંતિથી તમારા મોટાભાઈ સાથે વાત કરો અને એમને સમજાવો ને, અને કોને કે એકવાર સત્ય જાણે પછી કોઈ વાત નક્કી કરે. આવો સીધો આક્ષેપ તો ન કરાય ને, અને હું તો કારણ વગરની પીસાઈ રહી છું. ના ના ભાભી, તમારી વાત સાચી છે, મારે મોટાભાઈને વાત તો કરવી જ પડશે. અને જો કે માની જાય કદાચ મારી વાત, પણ હવે નાનો ભાઈ થઈને મોટાભાઈને કેવું થોડુંક અયોગ્ય તો લાગે, પણ શું કરવું. હવે આ વાત જ એવી છે કે મારે વાત કરવી જ પડશે. મારી વાત માનો ને તો બસ, તમે શાંતિથી એમને સમજાવો. તમને બોલાવવાનું આ જ કારણ હતું મહેશભાઈ, બીજું કંઈ નહીં. ના ના ભાભી, સારું થયું તમે મને વાત કરી, તેથી કરીને હું એને વાત કરીને સમજાવી હતી. કારણ કે હવે આ ઉંમરે આ બધી શંકા કુશંકા આ બધું કરવું યોગ્ય ન લાગે, અને આ વાત જો ઘરની બહાર ગઈ હોય ને ભાભી, તો આપણી આબરૂના ગજાગરા થઈ જાય. કાંઈ વાંધો નહીં ભાભી, હું આજે જ એને આજે જ મળી લઉં અને હું સમજાવું છું, મારીથી થાય એટલો પ્રયત્ન કરું છું. સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.